नमस्कार, निर्माण न्यूज थी विशेष रजूआत झीरो वार कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज झीरो वार कार्यक्रम में बात करवानी छे के एक बाजू जारे उनाळानी हजू शुरुआत नहीं थई तेनी पहला जलाशयोना तैया जोवा मळी रह्या छे, तेने लईने प्रश्नार्थ चिन्ह यथावत जोवा मळी रह्यो छे। प्रश्नार्थ एटला माटे कारण के जे हजू सुधी एम कहेवाय के रिपोर्ट जे सामे आव्यो नथी, पण जे अत्यारे ग्राउंड रिपोर्ट जे सामे आव्यो छे तेमां भावनगर तेनी साथे अमरेली जामनगर तेमां क्यांक हवे पाणीनो जत्थो ए खूटवा आव्यो होय ते प्रमाणेनी परिस्थिति अत्यारे સર્જાઈ છે। સવાલે અત્યારે હાલ થતો હોય છે કે પાણીનો જથ્થો ખૂટ્યો, પણ હવે તેની પાછળ હવે કેવી રીતની કામગીરી કરવામાં આવશે? વિપક્ષ ચલો સવાલ કરતો હોય છે કે સિંચાઈ માટે પાણી નથી મળતું, ક્યારે મળશે, કેવી રીતે મળશે, શું મળશે? પણ આ વખતે આપણે માત્ર પાણીની પારણને લઈને નથી ચર્ચા કરવાની, પણ સાથે ચર્ચા એ પણ કરવાની છે કે સુજલામ સુફલામ યોજના જે શરૂ કરવામાં આવી, છઠ્ઠા તબક્કાની જે શરૂ કરવામાં આવ્યું છે, પણ તેની પહેલાં જે પણ અત્યારે તો જે કહેવાય કે તળાવો ઊંડા કરવાની જે કામગીરી કરવામાં આવી હતી, ચેકડેમ બનાવવાની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી, તે યોગ્ય રીતે અત્યારે તો કામગીરી થાય છે કે કેમ? કારણ કે અત્યાર સુધી સવાલ એ થતો હોય છે કે પાણી છે છે છે, અને પછી અચાનક જ અત્યારે તો સવાલ એ ઊભો થતો હોય છે કે પાણી મળશે કે નહીં, કારણ કે સૌરાષ્ટ્રમાં દર વખતની જેમ આ વખતે પણ આ સવાલ કદાચ આવીને ઊભો રહેવાનો છે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ પરમાર, કે જો ભાજપના નેતા છે, ચેતનભાઈ ગઢિયા, કે જો કોંગ્રેસના નેતા છે, અને સાથે અભયભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જો જળ વિશ્લેષક છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। અભયભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ। ઉનાળા પહેલા ક્યાંક પાણીની પરિસ્થિતિને એટલે પ્રશ્નાર્થ ચિહ્ન યથાવત જોવા મળી રહ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પાણીની પરિસ્થિતિને? સાચું કહીએ તો પાણીની સમસ્યા અને ભવિષ્યની સંભાવનાઓ, ખાસ કરીને પાણીના સંદર્ભમાં મૂલ્યાંકનનો આ વાજબી સમય નથી। એટલા માટે નથી કે ગુજરાતના જેટલા નાના મોટા મધ્યમ પ્રકારના જળાશયો છે એમાં લઘુત્તમ 25% થી માંડીને મહત્તમ 60-65% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આમાં આપણે નર્મદા સરદાર સરોવર યોજનાને નથી ગણતા, એની વાત આખી જુદી છે। એ સિવાયના નાના મોટા તમામ જળાશયો છે એમાં પણ ઉપલબ્ધ જળરાશિની જે ક્વોન્ટિટી છે, જેને મિલિયન ક્યુબિક મીટરમાં જથ્થામાં આપણે માપતા આવીએ છીએ, તો મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે મિનિમમ ટુ મેક્સિમમ આ પ્રકારની જળરાશિ ઉપલબ્ધ હોય તેવા પ્રાથમિક અહેવાલો મળે છે। હવે જ્યારે આટલા અહેવાલો પ્રમાણે જ્યારે આટલી જળરાશિ જ્યારે જળાશયમાં ઉપલબ્ધ હોય ત્યારે ક્યાંક ક્યાંક ગુજરાતના 18,000 ગામડાઓ એમાં માનો કે કંઈક છૂટા છવાય અંતરિયાળ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિની તકલીફ અથવા તો પાણીની સમસ્યાના અહેવાલ મળે, એથી કરીને સમગ્ર ગુજરાતમાં ભવિષ્યમાં પાણીનું જળસંકટ આગામી દિવસોમાં આવે તેમ કેવું ખૂબ જ વહેલું છે। મને યાદ છે જળ વિશ્લેષક જળ સમીક્ષક તરીકે લગભગ આ દિવસોમાં મોટાભાગની ચેનલોમાં મને આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ ત્યારે પણ ચર્ચા જે થતી હોય છે એનો સમયગાળો લગભગ મે મહિનો અથવા તો જૂનમાં જ્યારે વરસાદની રાહ જોવાતી હોય અને વરસાદ ખેંચાયો હોય ત્યારે પાણીની ઉપલબ્ધિ ખૂટી હોય ત્યારે એની ચર્ચા વર્ષે થતી હોય, પણ હજી તો ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું ચાલે છે। બીજું કે મેં કહ્યું એ પ્રમાણે ઉપલબ્ધ જળરાશિ છે, આ સિવાય સરદાર યોજના અંતર્ગત સુજલામ સુફલામ નર્મદા પાઇપલાઇન કે જે ઉત્તર ગુજરાત માટેની છે, એવી રીતે સૌરાષ્ટ્ર માટેની સૌની યોજના છે, ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20-22 વર્ષમાં મોટાભાગના ગામડાઓમાં અને મોટાભાગની નદીઓમાં જે રીતે હરોળબંધ ચેકડેમ બાંધવામાં આવ્યા છે, એ ગત વર્ષે લગભગ 125-30% જેટલો ભારે વરસાદના પરિણામે આ બધા ચેકડેમો એ વર્ષમાં જે છલકાઈ ગયા, એને કારણે જે તે ગામની સીમાના આવેલા કુવાઓ કે બોરમાં અગાઉના વર્ષોની તુલનામાં આ વખતે નોંધપાત્ર જળસપાટી જોવા મળે તેવા પ્રાથમિક અહેવાલો છે। હવે જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે આપણે જળ સમસ્યાની સંભાવનાઓ અત્યારથી જોવી એ મારી દ્રષ્ટિએ કવેળાનું છે।
જળ સમસ્યા અત્યારે તો સર્જાય કે કેમ તે તો અત્યારે આવનારો સમય જ બતાવશે, પણ તેની સાથે ચેતનભાઈ સવાલ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો સર્જાય તેવી કોઈક શક્યતાઓ અત્યારે તો વર્તાઈ રહી છે, પણ સૌથી વધારે સવાલ દર વખતે સૌરાષ્ટ્રમાં થતો હોય છે કે ના સૌરાષ્ટ્રમાં અત્યારે તો પાણીની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે, અને તે પણ જામનગર હોય કે પછી ભાવનગર હોય કે પછી અમરેલી હોય, એવા અનેક એવા વિસ્તાર હોય છે કે જેમાં આ પ્રમાણેની જે પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, કારણ કે જ્યારે રાજ્ય સરકારની વાત કરવામાં આવે છે, રાજ્ય સરકાર દર વખતે એમ જ કહે છે કે ના યોગ્ય પ્રકારનો પાણીનો જથ્થો છે, અને ચોક્કસ અભયભાઈએ પણ કહ્યું કે ના અત્યારે તો જે પાણીનો જથ્થો છે તો પણ અત્યારે તો સવાલ ઉત્પન્ન થતો હોય તો એક એમ કહેવાય કે ના રાજ્ય સરકારની ક્યાંક જે થોડી ઘણી ભૂલ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવતી હોય છે. આભાર માનીશ કે જે વિકટ પ્રશ્ન છે, જે ખરેખર માણસના મૃત્યુ જન્મથી મૃત્યુ લગી જે જરૂરિયાત વસ્તુ છે પ્રાણી, એના માટે આજે તમે ડિબેટ કરી એટલે ખૂબ ખૂબ આભાર. પછી બીજી વાત છે, હું જરાક અભયભાઈ ની વાત છે એનાથી થોડોક વિરોધ છું. હું વાત કરવા માંગુ છું કે અભયભાઈ એવું કીધું કે આપણી પાસે જળ પૂરતા પ્રમાણમાં છે, પણ હું તમને મારા પોતાના જ ગામની અંદર વાત કરું, મારી પોતાની જ ખેતરની મારી વાડીની વાત કરું, તો આજથી લગભગ 25 કે 30 દિવસ પહેલા, એક મહિનાની પહેલા મારે પાણી ખૂટતું નહીં, આખો દિવસ પાણી ચાલુ રહેતું, એટલું પાણી હતું. અત્યારે મારા જ ખેતર કુવાની અંદર જે પાણી છે એ માત્ર ને માત્ર 1 થી 1.5 કલાકનું પાણી ગયું છે, પતી ગયું છે. મારા ખેતરની વિસ્તારની વાત નથી કરતું, હું મારા આખા જે વિસ્તાર તાલુકો જેતપુર આખો તાલુકો છે એ તાલુકાની અંદર પણ આ રીતે પ્રોબ્લેમ થયા છે. ખેડૂતને જે છેલ્લો પાક વાવેતર છે ધાણા છે, એ વાવેતર છે ધાણાની અંદર પાણી એટલે ચીણા ચણા વાવ્યા છે એની અંદર પાણી અડધી અડધી 1.5 કલાકના પાણી રહ્યા છે, અને જે ખેતરમાં કોઈ વાવેતર નથી એ બાજુના ખેતરમાંથી પાણી લઈ અને પિયત કરે છે, એટલે એકદમ જળનું જે સ્તર છે એકદમ નીચું આવ્યું છે. જે 8 કલાક પાણી હાલતું હતું એ અત્યારે માત્ર 1 થી 1.5 કલાક પાણી હાલે એટલી એવી સ્થિતિ ખરાબ ઊભી થઈ છે. એટલે હું અભયભાઈની વાત સાથે થોડોક સહમત નથી, એટલા માટે કારણ કે મેં ગ્રાઉન્ડ ઉપર જોયેલું છે અને નિરીક્ષણ કરેલું છે, અને ગામની અંદર જે કઈ જળના જે સ્ત્રોતો છે કુવા છે બોર છે એની અંદર પાણીનો એકદમ ઘટાડો આવ્યો છે. અને બીજી વાત, હવે આપણે અત્યારે પાણીનું મહાસંકટ દર વખતે હોય છે, એટલે મારું તો એવું માનવું છે કે દર વખતે આપણે જે આપણા ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદનું પ્રમાણ ખૂબ જ સારા હોય છે, અને આપણું લગભગ ગામડાની અંદર જે 18,000 ગામડા છે ગુજરાતની અંદર, લગભગ ગામડાની અંદર નદીઓ છે, ગામની બહાર નદી નાના મોટી નદીઓ હોય તળાવ હોય એવું છે જ બધા ગામની અંદર. પરંતુ અત્યારે આપણા જે સંચાલકો છે સંચાલકના હિસાબે જે કઈ પાણીનું રોકવાનું જે સ્થિતિ હોય છે રોકાતું નથી, કારણ કે 70 થી 80% પાણી વેસ્ટ જ દરિયામાં વહી જાય છે. જો આ પાણીને માત્ર ને માત્ર એટલે આપણે છેલ્લે અત્યારે ઉનાળાના જે 3-4 મહિના હોય છે એટલા માટે આપણે આયોજન કરીએ, અને માત્ર ને માત્ર 20 થી 25% પાણીને જો વ્યવસ્થિત આયોજનબંધ રોકીએ અને ગામમાં એનું કંઈક આયોજન કરીએ અને જો વાડીએ વાડીએ પહોંચાડીએ, તો જે અત્યારે જળ સંકટ ઊભું થાય છે જે 4 મહિનાની અંદર ઉનાળાની અંદર, આ સંકટથી બચી શકાય. તો આના માટે આપણે કંઈક એવું આયોજન કરવું જોઈએ. અને આપણે વાત કરીએ સુજલામ સુફલામ યોજનાની, તો સુજલામ સુફલામ યોજના માત્ર ને માત્ર કાગળ ઉપર જ ચાલે છે. તમે ગામડામાં જાઓ એટલે ફોટા પાડો સુજલામ સુફલામ યોજના, મારા જેતપુર તાલુકાની અંદર તમે ગામડાની અંદર આવો એટલે તમને દેખાડું કે સુજલામ સુફલામ યોજના થઈ છે, પણ માત્ર ને માત્ર માટી કાઢી અને માટીનું અલગ રીતે હવે તમને બધી આખી ચોખવટું તમે લાઈવમાં નહીં કરી શકું કે માટીનું શું કરે છે, અને એને આખું કાઢી અને એ માટીને ક્યાં નાખે છે ને આમ જોવો તો કઈ છે જ નહીં. સુજલામ યોજના ખાલી કાગળ ઉપર ચાલે છે. શૈલેષભાઈ, આટલી બધી યોજનાઓની જાહેરાત થઈ ગઈ, યોજના 6ઠા તબક્કામાં પણ આવી ગઈ, પણ ક્યાંક જે કહેવાય કે ગ્રાઉન્ડ રિપોર્ટ તો કંઈક અલગ જ ચેતનભાઈ અત્યારે તો દર્શાવી રહ્યા છે. ચલો આપણી જોડે અત્યારે જો વરસાદ તો અત્યારે ગુજરાતમાં યોગ્ય રીતે આવે છે, વરસાદ પણ યોગ્ય રીતે આવે છે, પાણીની ક્યાંક અત્યારે તો જે એમ કહેવાય કે સંગ્રહ પણ અત્યારે તો ક્યાંક યોગ્ય રીતે કરવામાં પણ આવતો હોય છે, તો આ જળ સંકટ કેમ ઘેરું બનતું જતું હોય છે ઉનાળામાં? છે યજ્ઞભાઈ, પ્રથમ તો ખેડૂતોના પ્રશ્ને આપ ડિબેટ કરો એ માટે અભિનંદન આપું છું. ખેડૂતો જગતનો તાત છે, ખેડૂત છે. યુપીએ ની સરકાર હતી, સિંચાઈ માટે ખેડૂતો વલખા મારતા હતા, અને આખું પ્રતિનિધિમંડળ જયારે નરેન્દ્રભાઈ હતા ને ગુજરાતના, ત્યારે 1 કલાકના ઉપવાસ ઉપર બેસીને તમે નર્મદા બંધની ઊંચાઈ વધારો તો એના કારણે
ઊંચાઈ વધારવાના કારણે આજે આપણે સૌની યોજનાના મારફતે 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક નાખી શક્યા, 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક નાખી શક્યા, અને એના કારણે આજે ત્રણ સિઝન ઇરિગેશન જે રવિ ઇરિગેશન છે એમાં પણ આપણે સિંચાઈનું પાણી આપી શક્યા અને 100% ઘરોમાં પીવાનું પાણી આપી શક્યા. એ કોઈ આપી શક્યા હોય તો એ નર્મદા બંધની ઊંચાઈ વધારી એટલા માટે. હવે એમાં અધૂરામાં પૂરું જે મેગા પાટકરજી છે એને ખંભે હાથ રાખીને રાહુલ ગાંધીજી નીકળ્યા. અરે ભાઈ જુઓ તો ખરા, ગુજરાત વિરોધી જે મેગા પાટકર છે જેમણે અત્યાર સુધી ગુજરાતનો વિરોધ કર્યો એના ખંભે હાથ મૂકવાના, કઈ વાંધો નહીં. પરંતુ જે જળસ્ત્રાવ છે, જળસ્ત્રાવ ઊંચો લાવવા માટે રાજ્ય સરકાર મહેનત કરી રહી છે. રાજ્ય સરકાર કેટલી સતર્ક છે એ દિશામાં જ હું જઈ રહ્યો છું. અત્યારે 82% પાણી નર્મદા બંધમાં છે, ડેમમાં. એ પાણીના કારણે વખતો વખત માનો કે ન્યારી ડેમનું રાજકોટનું જે છે એમાં પણ પાણી ઠલ્યું છે, આજી ડેમમાં પણ પાણી ઠલ્યું છે, છેક ખાંભા અને અમરેલીના રાયડી ડેમ, શેત્રુજી ડેમ અને જે ફુલચર ડેમ છે એ છે, અને નાના નાના તળાવોની હમણાં ભાઈ અભયભાઈ વાત કરતા હતા એ તળાવોમાં પણ પાણી ઠલ્યું છે. રાજ્ય સરકાર આગોતરા આયોજન કરે છે, બોરી બંધ કરે છે, ખેત તલાવડી કરી છે, અને જે કેશુભાઈ પટેલ થી લઈ અને અત્યાર સુધીના જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ છે એમણે ખેત તલાવડી થી લઈ અને નાના નાના ચેકડેમો એટલે બાંધ્યા છે અને એના કારણે અત્યારે ચેકડેમો પણ પાણી ઠલવાના છે. અને આજી ડેમ અને મેં કીધું ને ફુલજર ડેમ તો ખરા જ, પણ સાથે સાથે બીજા નાના ડેમોમાં પણ પાણી ઠલવા છે. નો ડાઉટ જે ઉનાળો આવે અને માર્ચ મહિનાના એન્ડમાં આપણે પાણી ખલાસ થઈ જતા હોય, પરંતુ આ વખતે સિંચાઈનું પાણી કે પીવાનું પાણી ક્યાંય ખતમ નહીં થાય. આગોતરું આયોજન રાજ્ય સરકારે કરેલું જ છે, એમ છતાં પણ ક્યાંય પાણીની તકલીફ હશે તો એ સૌની યોજનાના મારફત એમાં પણ એ ચેક ડેમ હોય કે તળાવ હોય એમાં ઠલવવામાં આવશે. અને આગોતરું આયોજન જે રીતે રાજ્ય સરકારે કર્યું છે એનો મને ભરોસો છે. અને ડંકાની ચોટ ઉપર હું કહેવા માંગુ છું, પીવાના પાણીની તો તકલીફ નહીં રહે, પણ ખેડૂતોને કોઈ પણ પાક લેવો હોય, રવિ પાક કે ઉનાળુ પાકમાં પણ ક્યાંય તકલીફ ન રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થઈ ગયું છે. અને સૌરાષ્ટ્રમાં કેમ દર વખતે પાણીનો પ્રશ્ન જોવા મળતો હોય છે? તમે સૌની યોજનાનો ઉલ્લેખ કર્યો તો પણ કેમ પ્રશ્ન જોવા મળે છે? ભાઈ યજ્ઞભાઈ, આપણી પાસે ગાડી હોય તો ક્યારેક પંચર પડે તો ગાડી વેચી ન શકાય, વેચી ન દેવાય, એ રીતે પાણીનો પ્રશ્ન હોય. પાણીનો પ્રશ્ન ક્યારે હોય? કારણ કે ખેડૂતો હવે પાક લેતા ક્યાં છે? પેલાના જમાનામાં તો ખેડૂતો એક પાક માંડ માંડ લેતા હતા, હવે ત્રણ પાક લેતા ક્યાં છે? એટલે હવે માનો કે તો હું કહું છું ને, સિંચાઈનો વિસ્તાર 39,00,000 હેક્ટર જ હતો, આજે 2023 માં સિંચાઈનો વિસ્તાર કેટલો છે? 73,00,000 હેક્ટર નો સિંચાઈનો વિસ્તાર વધ્યો. સિંચાઈનો વિસ્તાર કેમ વધ્યો? એનું એ રસોડું છે, એનું એ બધું છે, તો કેમ સિંચાઈનો વિસ્તાર વધ્યો? કારણ કે પાણી મળ્યું એટલે સિંચાઈનો વિસ્તાર વધ્યો. ચેતનભાઈ કહી રહ્યા છે કે 1.5 કલાક પાણી આવે છે, એમ નહી તો ચેતનભાઈ કહી રહ્યા છે કે 1.5 કલાક પાણી આવી રહ્યું છે, ખોટું એટલે? પણ ચેતનભાઈ ના વખત માં એની સરકાર હતી ત્યારે પ્રશ્ન છે ભાઈ. જવાબ આપી દઉં. શૈલેષભાઈ, હું અત્યારની જ વાત કરું છું, હાલની જ વાત કરું છું, અને ખુદ ગામડાની જ વાત કરું છું, હું કઈ બહારની વાત નથી કરતો. તમે પણ ગામડામાં રહ્યો છો, તમે તમારા પપ્પાને કોઈ રહેતું હોય ગામડામાં, તમારા કાકા કે પૂછજો અત્યારે પાણી આપણે કૂવામાં કેટલું હાલે છે. બીજી વાત, તમે એવી વાત કરી કે નર્મદા અમે પાટિયા ચડાવ્યા, તો અમે તો નર્મદા ડેમ ભાઈ, તો છતાં પણ અમે ગુણગાન ગાતા નથી, તમે ખાલી પાટિયા ચડાવ્યા છે. અને 40 વર્ષની અંદર, છેલ્લા 40 વર્ષની અંદર તમે કેટલા ગુજરાતની અંદર પાણી રોકવા માટે ડેમ બનાવ્યા? ખરેખર જ હું કોઈ પક્ષના લેવલ નથી બોલતો, હું એક માત્ર ને માત્ર માણસના હિસાબે બોલું છું. કારણ કે માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં લગી એને પાણીની અને આખી સૃષ્ટિના જે જીવજંતુઓ છે, વૃક્ષો છે, બધાની જરૂરિયાત છે. તો એને બચાવવા માટે આપણે ખરેખર એવું એક પગલું લેવું જોઈએ કે જેનાથી આપણને આપણું જે ગામડાની અંદર ખરેખર 80% પાણી વેસ્ટ, તમે જાણો છો,
અને અભયભાઈ જાણે છે કે વરસાદનું પાણી જે આપણું ઉઠાને વરસાદ પડે છે ફૂલ માત્રામાં અને વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે, તો એને રોકવા માટે કંઈક નવા પ્રયત્ન કરવા જોઈએ. એને રોકાઈ એ પાણી ખાલી રોકાઈ જાય એટલે 25% પાણી આપણે ખાલી રોકી ગઈ તો ગામડામાં જે 3 થી 4 મહિનામાં જે પાણી ઘટે છે બધાને ખબર છે પાણી ઘટે છે. કારણ કે અત્યારે મેં તમને વાત કરી કે અત્યારે ખેડૂતોના ચણા છે, પછી બીજા વાવેતર અલગ અલગ જે રીતે ધાણા છે એની અંદર પાણી અત્યારે ઘટે છે. ખેડૂતોએ 5-5 વીઘાના 10-10 વીઘાના વાવેતર કરી દીધા છે ઓલરેડી. હવે 10 વીઘા વાવેતર કરેલું ચણાનું હું તમને વાત કરું, મારા ગામની અંદર તમે આવો એટલે એવા તમને 50 ખેડૂત બતાવું એને 10-10 15-15 વીઘાના ચણા કે ધાણા વાવ્યા છે પણ 1/2 કલાકનું પાણી હવે રહ્યું છે તો એ પાણી ધાણામાં છેલ્લે પાકો આવ્યા છે તો હવે પકવવા માટે શું કરે છે? તો ખેડૂત એની અલગ અલગ જે બાજુની વારી છે પાણી લઈને પૂરતું કરે છે. એટલે સત્ય હકીકત સ્વીકારો અને જે હકીકત છે હું પક્ષના લેવલથી વાત નથી કરતો, હું તમને જવાબ એવો દઈ શકું અત્યારે કે તમે ખાલી એટલે નર્મદાના ખાલી બે પાટિયા ચડાવ્યા છે એક પાટિયું તો એટલા બધા ઉછળા મારો છો તો અમે તો આખો ડેમ બનાવ્યો છે તો અમે તો કેટલા ઉછળા મારી શકીએ મારો હોય તો. ઓકે ઓકે ઓકે, મારે અત્યારે સત્ય હકીકત ઉપર થોડીક આગળ વાત કરવી નથી કારણ કે બહુ પછી કહેવાય ને કે આખા બીજા ટોપિક ઉપર જતા રહીશું. અભયભાઈ, મારે સવાલ અત્યારે આપને એ કરવો છે કે દર વખતે ગુજરાતમાં પાણીનું આ સંકટ જોવા મળતું હોય છે, આ પાણીના સંકટને અત્યારે તો દૂર કરવા માટેના કેવા પ્રકારના પ્રયત્નો હજુ પણ હાથ ધરવા બહુ જરૂરી છે ગુજરાતમાં? આપે બહુ મહત્વની વાત કરી. અત્યાર સુધીમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામ ખૂબ જ થયા છે, આમ છતાં પણ મારો ફિલ્ડ રિપોર્ટ એવું કહે છે, હું આપની જાણકારી માટે આ બંને મહાનુભાવો જે અત્યારે ચર્ચામાં ઉપસ્થિત છે એમની પણ જાણકારી માટે કે છેલ્લા 2-3 મહિનાથી એટલે લગભગ મને ગયા સપ્ટેમ્બરથી લઈને આ છેલ્લા અઠવાડિયા પહેલા એટલે કે આજે 20 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી થઈ 18 ફેબ્રુઆરી સુધી ગુજરાતના તમામ જિલ્લાઓનો પ્રવાસ હું જળ વ્યવસ્થાપન ક્ષેત્રે મારા પોતાના એક અભ્યાસ અર્થે હું ગયેલો અને એ પ્રવાસ પૂર્ણ કરી લગભગ 10-11 હજાર કિલોમીટરનો પ્રવાસ મેં હમણાં છેલ્લા 4-1 મહિનામાં મેં કર્યું સપ્ટેમ્બરથી આ ફેબ્રુઆરી સુધી. આ પ્રવાસ અંતર્ગત મેં જે કંઈક કામગીરી થઈ છે એ તો જોઈ, પણ હવે આપે જે મહત્વનો સવાલ કર્યો કે શું થવું જોઈએ, તો મારા નિરીક્ષણમાં જે વાત આવી છે એનું તારણ એટલું જ છે કે જળ સંચયની જે કામગીરી છે એનો વ્યાપ હજી પણ જેટલો વધે તેટલો વધારવો જોઈએ, તેનો કોઈ જ અંત ન હોવો જોઈએ. કારણ કે આજે 18,000 ગામડાઓની સીમ અને એની સાથે સાથે જે નદીઓ છે એ નદીઓના પાણી હરોળબંધ ચેકડેમ દ્વારા રોકવાના જે પ્રયાસો જળસંચયની યોજના અંતર્ગત ચેકડેમ દ્વારા જે થયા છે એ મારી દ્રષ્ટિએ હજી પૂરતા નથી. ગામના લોકો પાસે જયારે જઈએ છીએ તો ગામના લોકો એવું કહે છે કે આ ચેકડેમ છે અત્યારે એમની નદી માનો કે 50 કિલોમીટર લાંબી છે તો 50 કિલોમીટરમાંથી માનો કે 5 ચેકડેમ બન્યા છે તો હજી બીજા 5 ચેકડેમ ટેકનિકલી જો બની શકતા હોય તો બનાવવા જોઈએ. જ્યાં ચેકડેમ બન્યા છે તો એની હાઈટ વધારવાની કંઈક વાત આવે છે અને જો ટેકનિકલી એ શક્ય હોય સલામતી હોય તો એ પણ બધું સરદાર સરોવર યોજનામાં એક બાબત એવી છે કે જ્યારે નર્મદા ડેમ પૂરેપૂરો ત્યારે તો કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ 2 વર્ષ પહેલા જોયા તો કુદરત માનો કે અમરકંટકમાં મધ્યપ્રદેશ અને 2 વર્ષ પહેલા એવી સ્થિતિ આવેલી કે નર્મદા ડેમ છલકાયેલો નહીં ત્યારે ખરેખર આપણે કટોકટી જોયેલી. હવે તો આજે સરેરાશ 8-10 ઇંચ વરસાદ પણ જો ગામની સીમમાં અથવા તો ચેકડેમ કે નદી આપણે ગામના પરિધિમાં જો પડી જાય તો કમસે કમ ગામ તળાવ ભરાય, ચેકડેમ ભરાય, ખેત તળાવડીઓ ભરાય, તો સ્થાનિક જે સોર્સ છે સિંચાઈ માટેનો
અને પીવાના પાણી, પીવાના પાણીનો એ હેતુમાં કહીશ કે કેમ ધારે પાણી ભરાશે તો આજુબાજુના સેંકડો કુવાઓ કે બોરીચાર થશે, એટલે પાણીની ઉપલબ્ધિ વધશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એ સરકારે છેલ્લા 20 વર્ષમાં અથાક પ્રયાસો કર્યા છે અને એમાં હજી વધારે ગતિ લાવવાની જરૂરિયાત છે. સાથે સાથે ડ્રીપ ઇરિગેશન, આજે દાખલા તરીકે હમણાં જે કોંગ્રેસના પ્રવક્તા વાત એમ સાચી હશે, હું એનો ઇનકાર નથી. જળ વ્યવસ્થાપન અંતર્ગત ડ્રીપ ઇરિગેશન કે સ્પ્રિંકલર કર્યું હશે તો આ વર્ષે જેટલું પાણી મળ્યું હશે, દાખલા તરીકે ગયા વર્ષે ખૂબ વરસાદ હતો તો આ વર્ષે માનો કે 70-80% પાણી વપરાઈ ગયું ભૂતળનું, જો જળ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરી હોય આપણે જળ સિંચનની તો કદાચ 40-45% પાણી વપરાયું હોય તો આ માનો કે કદાચ એવી કોઈ પણ ચેનલોએ કાર્યક્રમ ન કરવો પડે એવું મારા અનુભવના આધારે, વર્ષોના અનુભવના આધારે કહું છું. એમ કહ્યું કે ના, જળ સંચય માટે તરત તો તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, યોજનાઓ પણ બનાવવામાં આવી છે, પણ સવાલ અત્યારે તો એ જ અહીં ઉપસ્થિત થતો હોય છે કે સુજલામ સુફલામ યોજના એ કેમ માત્ર માત્ર કાગળ ઉપર હોય તેવો વિપક્ષ આક્ષેપ કરે છે. તો જગનભાઈ, વિપક્ષને તો શું છે, કમળો થયો છે એટલે પીળું દેખાય છે, બાકી સુજલામ સુફલામ યોજના હોય કે ના ના એ એટલે હમણાં એ વાત કરતા હતા કે દરિયામાં પાણી વયું જાય છે એટલે હું પેલા તમારા વખતમાં દરિયામાં નહોતું જતું ને અમે બધું તોડીને દરિયામાં જવા દઈએ છીએ, તમે આટલું કેનાલ નેટવર્ક નાખ્યું અમે હું તોડી તમે તો એ વાત બધું આપતા હતા ને અમે પૂરું કરતા. લોકોને ખબર છે કે શું હતી પરિસ્થિતિ અત્યારે તમે જોતો. હમણાં અભયભાઈ ખુબ સરસ વાત કરતા હતા, એની વાત સાથે હું સહમત છું કે હવે આગામી દિવસોમાં માનો કે ડ્રીપ ઇરિગેશન બાબતે જવું પડશે તો જ પાણીનો બચાવ થશે. રિઝર્વ યર જે છે એ આવતા વર્ષે માનો કે દુષ્કાળ પણ પડે, આ તો કુદરતી બધો ન્યાય છે, તો એના માટે રિઝર્વયર પણ રાખવું પડે અને એ પાણીનો સંગ્રહ પણ રાખવો પડે અને એ પાણીને બાદ કરતા ખેડૂતોને પણ પાણી આપી અને પીવાનું પાણી પણ આપીએ. શૈલેષભાઈ, બધું બધું સારું હોય ને તો આ પ્રકારનો સવાલ તો ના થતો હોય ને. હા, સવાલ છે, ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે, એટલે ખેડૂતોને તો રહેવાનું જ કે અમારી સરકાર છે એટલે અમારે બધું જોઈએ છે ને, આપવું ચાલો ઓકે, ખેડૂતોને આપવાનું જ છે ને, ખેડૂતો માટે જ અમે કામ કરીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એમ કહું છું કે ખેત તલાવડી 80-20 ના યોજના કોણ લાવ્યું ભાઈ, એ ખેત તલાવડી માટે અને ડેમ માટે માનો કે 90-10 ની યોજનાથી પણ કેટલી સંસ્થાઓએ કામ કરી અને અત્યારે નાના નાના ચેક ડેમો બાંધ્યા છે એનાથી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે બોરથી અને કુવાથી પણ પાણી લેતો થયો છે, સિંચાઈનું પાણી નર્મદાના માધ્યમથી પણ મળી રહ્યું છે, એના ડેમોના માધ્યમથી પણ મળી રહ્યું છે, વરસાદનું પાણીનું સંગ્રહ કરવાની ખાલી 30 સેકન્ડ આપું છું આપને. હું શૈલેષભાઈની વાતનો સારો એવો જવાબ આપી શકું પણ મારે એ વાત નથી કરવી અત્યારે, કારણ કે ખેડૂત વિશેની વાત છે તો ખેડૂત પાણીનું એક તમને સેમ્પલ ઉદાહરણ આપું. જુનાગઢ જિલ્લાનું એક જામકા ગામ છે, કદાચ અભયભાઈ ને ખબર હશે, એ ગામની અંદર 80 ની સાલ ની અંદર એ ગામની અંદર પાણીની વ્યવસ્થા હાવ હતી અને ખેડૂતો જયારે બહુ વરસાદ પડે ત્યારે જ શેરું પાક લઈ શકતા હતા, પણ એ ગામને એક કિસાનોમાં એક ક્રાંતિ લીધી અને છેલ્લા અને વાયર ને બધું ન્યાય એવી રીતે ચેકડેમ, નાના નાના ચેકડેમ બાંધ્યા, લગભગ 80-100 ચેકડેમ બાંધ્યા અને એ દરમિયાન લગભગ 3-4 મહિનાની અંદર 3-4 વર્ષ લગી પાણી જે કામગીરી આવેલી, ખેડૂતો પોતે બધા મજૂરી જતા ચેકડેમ બાંધ્યા, આનાથી એક એવી ક્રાંતિ આવી કે એ ગામની અંદર આજના દિવસ લગીન
ગામની અંદર આજના દિવસ લગીને ખેડૂતો તદ્દન પાક લઈ શકે, કારણ કે એનું જળનું જે પાણીનું જે કુવાનું પાણીનું સ્તર છે ઊંચું આવી ગયું. તો આવી એક દાખલો આપણે લઈ શકીએ આવા ગામનો, કે જામકા ગામ છે ત્યાં એક પરસોત્તમભાઈ સોજિત્રા છે, અને આ યોજના ઉપાય હતો દાખલો લઈ શકીએ. નથી થયું તો 90-10 અને 80-20 યોજનાને એટલે ભાઈ યોજના દ્વારા પછી આવી. ચાલો ઓકે 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 ઓકે. મારે ઉનાળામાં અત્યારે હાલ તો આ પાણીની પારણે છે, તેને લઈને ક્યાંક ક્વેશ્ચન માર્ક જે યથાવત જોવા મળતો હતો, પણ હવે સવાલ એ જ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે કે હવે કેવા પ્રકારની જે યોજના બનાવવામાં આવશે, યોજના સાથે અમલીકરણ કેવી રીતે થશે. શૈલેષભાઈએ કહ્યું કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે, અને ખેડૂતોનો અમે વિચારીએ પણ છીએ. હવે જોવાનું એ રહ્યું કે હવે વિચારશે, હવે કેવી રીતનું વિચારશે અને કઈ રીતનું અત્યારે હાલ તો અમલીકરણ થશે. ચેતનભાઈએ પણ ઘણા બધા સવાલ કર્યા, સુજલામ સુફલામ યોજના અંતર્ગત તો હવે તેની સાથે વિપક્ષ પણ હવે કઈ રીતે આ બજેટ સત્રમાં તેના લઈને અત્યારે તો પ્રશ્ન કરશે, તેના લઈને પણ એક સવાલ યથાવત છે. ને તેની સાથે જ્યારે જળ સંચયની વાત કરી અભયભાઈએ, આ જળ સંચયની યોજના અત્યારે યોગ્ય રીતે અમલીકરણ, તેની સાથે તેમાં વધારો ક્યારે કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે અભયભાઈ, શૈલેષભાઈ, ચેતનભાઈ, આપ ત્રણના આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરી તમે શું નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા. નમસ્કાર.